વેલકમ બેક. એક તરફ વિપક્ષના વિરોધમાં ભાજપે દેશવ્યાપી ઉપવાસ આંદોલન છેડ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ પણ હવે પક્ષને મજબૂત કરવાના પ્રયાસોમાં જોતરાય છે, જે અંતર્ગત શક્તિપીઠ અંબાજી ખાતેથી આજે પ્રદેશ કોંગ્રેસની સંવાદ યાત્રાનો પ્રારંભ થયો. 2019ની લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે માતાજીના દર્શન કરી કોંગ્રેસ નેતાઓએ આ સંવાદ યાત્રા શરૂ કરી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં યોજાયેલી આ સંવાદ યાત્રામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. તો જનસંપર્ક યાત્રા અંતર્ગત બનાસકાંઠાની વિસ્તૃત કારોબારીનો પ્રારંભ થયો છે. ગુજરાત કોંગ્રેસને સંગઠન સબળ બનાવવા માટેની આ કારોબારી બેઠક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં શરૂ થઈ, જેમાં સંગઠનના હોદ્દેદારો અને કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહ્યા છે. આ પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું સ્વાગત કરવામાં આવ્યું. રાજકોટના વોર્ડ નંબર 6ની શક્તિ સોસાયટીના સ્થાનિકોએ મહાનગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો. મહિલાઓ સહિત 500થી વધુ સ્થાનિકો પ્રાથમિક સુવિધાના અભાવે રોષે ભરાઈ મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા, જ્યાં મહિલાઓનો રોષ પારખી મહાનગરપાલિકા કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. તો મહિલાઓ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવાયો હતો. અમારે રોડ રસ્તાની સગવડ જોઈએ છે અને ચોમાસામાં ચૂંટણી હોય ત્યારે બધા આવે છે. ચોમાસામાં કેમ ક્યારેય કોઈ આવતું નથી, ત્યારે છોકરા સ્કૂલે જાય હાલી નથી શકતા અને ભૂગર ગટર નાખી છે તો એ ઘરમાં પાણી આવે છે અમારે. અને અત્યારે રોડ રસ્તા અને આ ગટરની સગવડ એ બધું અમારે જોઈએ જ છે. એમ અમારે 20 વર્ષથી આજથી 20 વર્ષ પહેલાનો ગારો છે એમના, વારંવાર રજૂઆત કરવી છે છતાંય પણ કોઈ ના રોકાતું જ નથી. આટલા માણસો અમે લઈને આવ્યા છે, કોઈને ખબર નથી કે કોર્પોરેટર કોણ છે. તો હવે મોત લેવાય ત્યારે તો આવી જાય છે, પણ અત્યારે કોઈ સામું જતું નથી. અમને 8 દિનની અંદર અમારે કામ ચાલુ થવું જોઈએ સડકનું, નહીં થાય ને તો અમે પછી ઓલા ગાંધીજીનો માર્ગ અપનાવવો પડે. આ બાયુ ને એ કરતા 8 દિનમાં અમારે કામ ચાલુ થાય. 20 વર્ષથી અમે ઘરો ખૂંદી, અમને એમ થાય કે અમારો કોર્પોરેટર આજે રોડ કરે કાલે રોડ કરે, જયારે રજૂઆત કરવા જાય ત્યારે એમ કે તમારું કામ થઈ ગયેલું હે, તો બરોબર તમારું કામ થઈ ગયેલું હું કામ નથી થતું. તો ફી નિયમન કાયદાને લઈને શાળાઓની મનમાની હાલ પણ યથાવત છે. અમદાવાદની ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલની મનમાની, જ્યાં સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને લેટર લખી ફી ભરવા દબાણ કરવામાં આવ્યું, જેને કારણે વાલીઓ સ્કૂલમાં એકઠા થયા છે. ત્યારે શાળા સંચાલકો દ્વારા ફી નહીં ભરવાને લઈને વાલીઓને કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. જુલાઈ 2017માં વાત થયા અનુસાર પ્રિન્સિપાલ સાહેબ સાથે કે જે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ માન્ય સુપ્રીમ કોર્ટનો ડિસિઝન નહીં આવે ત્યાં સુધી તમે લોકો કંઈ ફી પેમેન્ટ નહીં કરો તો ચાલશે. તેમ છતાં ફેબ્રુઆરી મહિનામાં પાછો સુપ્રીમ કોર્ટનો ડિસિઝન આવ્યો કે ફી રેગ્યુલેટરી કમિટી પ્રોવિઝનલ ફી દરેક શાળા માટે નક્કી કરે અને એ પ્રમાણે દરેક વાલીઓએ વચગાળાની ફી ભરવાની રહેશે. તો એ અંગે અમે બધા વાલીઓ પ્રોવિઝનલ ફી જે ડિક્લેર થઈ 10 દિવસ પહેલાં એ બધા ભરવા માટે તૈયાર હતા. 2 દિવસ પહેલાં બધાને ઘેર રજિસ્ટર્ડ આઈડી પોસ્ટથી ધમકી ભર્યો પત્ર મળ્યો છે, જેમાં સ્પષ્ટ 2 લાઇન એવી લખી છે કે જો તમે ફી નહીં ભરો તમારા સ્ટુડન્ટની તો તમારી સામે લીગલ એક્શન લેવામાં આવશે અને તમારા બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે. જે પેરેન્ટે હજી સુધી ફી ભરી નથી એમને માટે અમે એક લેટર મોકલ્યું છે, રિક્વેસ્ટ કરેલી છે કે તમે આ ફી ભરો. બહુ મોડું થઈ ગયું છે, ગયું વર્ષ નીકળી ગયું છે અને હવે 9 વર્ષ ચાલુ થઈ ગયું છે. તમને રિપોર્ટ કાર્ડ મળી ગયેલા છે અને તમારો છોકરો હવે બીજા ક્લાસમાં ઓલરેડી બેસી રહ્યું છે, તો તમારે ફી ભરવી જોઈએ. જેમ બધા 99% પેરેન્ટ્સે ભરેલી છે તો તમારે પણ ભરવી જોઈએ. એ એક લેટર અમે મોકલેલું છે, બરાબર. આ પહેલાં પણ ઘણા બધા સર્ક્યુલર્સ અમે મોકલેલા છે કે તમે ટાઈમ ટુ ટાઈમ ફીસ ભરો, બરાબર. અને જ્યારે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવશે એ પ્રમાણે અમે એને અબાઇડ કરીશું. સુરતની લાન્સર આર્મી સ્કૂલમાં આજે ફીના મુદ્દે શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે વિવાદ સર્જાયો. ફી ન ભરી શકનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા અટકાવવામાં આવતા આ વિવાદ સર્જાયો હતો. બાળકોને શાળામાં પ્રવેશ ન અપાતા વાલીઓ દોડી આવ્યા હતા, પરંતુ શાળા સંચાલકોએ વાલીઓને મળવાની ના પાડી દેતા વાલીઓ ઉશ્કેરાયા હતા. વાલીઓને પોલીસ બોલાવવાની ફરજ પણ પડી હતી. અમારી 2 ટર્મની ફી ભરાઈ ગઈ છે, 2 ટર્મની ફી અમારી બાકી છે.
અમે આ અગાઉ એફઆરસી અને ડીઓને બી રજૂઆત કરી છે કે અમારી બે ટર્મની જે ફી બાકી છે તે અમે એફઆરસીનો જે કંઈ નિર્ણય આવશે એ સર આંખો પર અમે ભરી દઈશું. સ્કૂલ તો ઓથોરિટી તરફથી એવી જીત લઈને બેઠા છે કે જ્યાં સુધી તમે ફી નહીં ભરો ત્યાં સુધી અમે રિપોર્ટ કાર્ડ નહીં આપીએ, અને રિપોર્ટ કાર્ડ વગર નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં તમારા બાળકને અમે ભણવા નહીં દઈશું. કાલે મેસેજ આવ્યો હતો કે તમે ફી પે કરો અને રિઝલ્ટ લઈ જાઓ, ત્યાર પછી જ તમારા બચ્ચાને ક્લાસમાં બેસવા દેશે, અધરવાઇઝ ક્લાસમાં બેસવા ના દેશે. અને એ લોકોએ પણ આજે એવું જ કર્યું છે, બધા છોકરાઓને જેની ફી નથી ભરી, રિઝલ્ટ નથી એ કર્યું, તો એ બચ્ચાઓને બધાને જુદા ક્લાસમાં બધાને બેસાડી દીધા છે. છોકરાઓને શું કામ તમે હેરેસમેન્ટ કરો છો? તમારે લડાઈ પેરેન્ટ્સ સાથે છે, પેરેન્ટ્સ ફી ભરવા તૈયાર છે. સલામત સવારીની વાતો કરતા રાજ્યના વાહન વ્યવહાર વિભાગને ઝટકો આપે તેવો એક કિસ્સો સામે આવ્યો છે અરવલ્લીમાં, કે જ્યાં જીવના જોખમે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે મોતની મુસાફરી. તસવીરોમાં દેખાતા વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપના સાકાર કરતા અભ્યાસ કરવા તો જાય છે, પણ તેમને રોજ આ રીતે જોખમી મુસાફરી કરી પોતાનો જીવ જોખમમાં મૂકવો પડે છે. આ તસવીરો એ વાતનો પુરાવો છે કે અરવલ્લી અને તેના આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ વાહન વ્યવહારની પૂરતી સગવડ નથી, એટલે કે તેઓ આ જ રીતે ઘેટા બકરાની જેમ રિક્ષામાં બેસીને કરે છે સવારી. સવાલ એ છે કે જો આ ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? શું સરકારી તંત્ર આવી ઘટનાઓથી હજુ અજાણ છે? અને જો તેમને જાણ છે તો હજુ સુધી ત્યાં કોઈ સુવિધા કેમ નથી કરવામાં આવી? એક મહત્વપૂર્ણ સમાચાર. સુરતમાં બીઆરટીએસ બસે બાળકને અડફેટે લીધો. વરાછા પોલીસ સ્ટેશનની સામેની જ આ ઘટના. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીઆરટીએસના ડ્રાઈવર દ્વારા એક વિદ્યાર્થીને અડફેટે લેવાતા ડ્રાઈવરની અટકાયત કરાઈ છે. વરાછા પોલીસ સ્ટેશન સામેની જ આ ઘટના, જ્યાં ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી વિદ્યાર્થીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અત્યારે બસ આટલું. વધુ સમાચારો અને અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ ઉપરાંત સોશિયલ મીડિયા થકી પણ આપ ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાયેલા રહી શકો છો. આપશો રજા. નમસ્કાર.